ઉપલેડા તાલુકાના ગઢાળા ગામે શ્રીમંત ભાગવાન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। ઉપલેટાના ગઢારામાં વ્રજગીર ગૌશાળા અને સર્વે જીવ મુખ સાથે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સમસ્ત ગામના સાત સહકારથી આયોજનમાં જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર રમેશભાઈ ઓઝાના શિષ્ય પ્રકાશભાઈ જોશી બિરાજે સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ। શ્રીમદ ભાગવત સપ્તાહમાં જળ ભારત કથા, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ પ્રાગટ્ય અને કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, તેમજ રોજ રાત્રે રાસ તેમજ કાનગોપી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે। સાર્વજનિક શ્રીમદ ભાગવત સપ્તાહ સમિતિ દ્વારા ગઢારા ગામના ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। વિપુલ દામિચા, જેડેશ ટીવી, ઉપલેટા। શ્રીમદ ભાગવત મહાપુરાણ જેના માધ્યમે કરીને ભગવાનની દિવ્ય કથાઓ અને જીવન ઉપર આપણો નવું કંઈક માર્ગદર્શન મળે એવા ભાવથી સુંદર મજાનો કાર્યક્રમ અને એમાં વ્રજગીર ગૌશાળા સર્વ જીવ મોક્ષાર્થે આયોજિત આ સમસ્ત ગઢાળા ગામ અને ખૂબ સુંદર મજાનું ગામ મોજ નદીનો કાંઠો છે અને સુંદર મજાનું આ ગઢાળા ગામ છે અને સૌ આખા ગામનો બધાનો ગૌપ્રેમ તો છે જ પણ સાથોસાથ ભગવાન પ્રત્યે અને માનવતા જગાવવા માટેનો આ એક ખૂબ જ મહાયજ્ઞ જેવું એ લોકોએ ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આપ સૌ ભેગા મળીને એમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છો અને બધાએ ફૂલની પાંખડીને માધ્યમ કરીને આ એક મહાભગીરથ જાણે કે ગોવર્ધન ભગવાને ઉપાડ્યો હોય ને બધા સહાય કરતા એવી સહાયતા પણ કરી રહ્યા છે ત્યારે આ ભાગવત ભગવાનના સાનિધ્યમાં સૌનો દરેક મનોરથ પૂર્ણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના ભાગવત ભગવાનની। ધાગંદા ખાતે અરાઈસ ગ્રુપ દ્વારા પક્ષીના કુંડા, મારા અને ડીશનું વિતરણ કરવામાં આવ્યું। ઉનાળાની ગરમી એના રુદ્ર સ્વરૂપ બતાડી રહી છે ત્યારે મનુષ્ય જાત તો અવનવા રસ્તાઓ થકી ગરમીથી બચાવ કરી શકે છે પણ આ કાળઝાળ ગરમીમાં પશુ અને પક્ષીઓની હાલત અતિ દયનીય હોય છે। ધાંગધ્રા અરાઈસ ગ્રુપ દ્વારા ધાંગધ્રાના ગ્રીન ચોક ખાતે પક્ષીઓ માટેના પાણીના કુંડા, ચણની ડીશ અને પક્ષીઓના ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્યનું ભાથું બાંધવા ધાંગધ્રાવાસીઓ ઉમટી પડ્યા હતા અને અરાઈસ ગ્રુપ દ્વારા 5000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જો કે અરાઈસ ગ્રુપ છેલ્લા 17 વર્ષથી આ ભગીરથ કાર્ય નિસ્વાર્થ ભાવથી કરતું આવ્યું છે। ઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત પક્ષીની સેવા હોય કે વર્ષના કોઈપણ દિવસ ધાંગધ્રામાં પક્ષીઓને પડતી કોઈપણ મુશ્કેલીમાં અરાઈસ ગ્રુપના મિત્રો પોતાનાથી બનતું બધું જ કરી છૂટે છે, તેમજ પગયાત્રીઓના સેવા કેમ્પ, વૃક્ષારોપણ જેવી વિવિધ સેવાકીય કરતું આ ગ્રુપ અન્યને એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડે છે। દર વર્ષે ચૈત્ર મહિનામાં અરાઈસ ગ્રુપ દ્વારા કુંડા વિતરણ કરી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે। ઘર ઘર સુધી સેવાનો સેતુ પથરાય અને પોતે ક્યાંક નિમિત્ત બને તેવા ભાવથી જનશક્તિની ચેન થકી પક્ષીઓ માટે થતી આ સેવા અબોલ જીવ માટે આશીર્વાદરૂપ બની રહી છે। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા। મારું નામ મહેશ રાજગોર, પક્ષી બચાવો અભિયાન ધાંગધ્રા છેલ્લા 17 વર્ષથી પક્ષીઓ બચાવો અભિયાનનું કાર્ય કરી રહી છે। આજ રોજ 9 એપ્રિલના રોજ ધાંગધ્રા શહેરમાં ગ્રીન ચોક ખાતે 3500 કુંડા તેમજ 3500 ચકલી ઘર તેમજ 1000 ચનની ડીશનું અરાઈસ ગ્રુપ દ્વારા વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સેવા કાર્યમાં ધાંગધ્રાની જીવદયા પ્રેમીઓ તન પર ધનથી અમને સાથ સહકાર આપે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માને છીએ। અમે લોકોને એક જ અપીલ કરી છીએ, આવી કાળઝાળ ગરમીમાં હજારો પક્ષીઓ પાણી વગર મૃત્યુ પામે છે, તેથી આપના ઘરમાં તેમજ બાલ્કનીમાં એક કુંડું પાણી ભરેલું તેમજ ચકલી ઘર અવશ્ય લગાડો જેથી કરીને આવા પક્ષીઓને આપણે બચાવી શકીએ। કચ્છ સરહદે ઉજવાયો CRPFનો શૌર્ય દિવસ। ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા 1965ના યુદ્ધ વખતે કચ્છની સરહદ પર 1965ની 9 એપ્રિલે કચ્છના રણની સરદાર પોસ્ટ ચોકી પર પાકિસ્તાની લશ્કરી બ્રિગેડ સાથે નિર્લજ્જ આક્રમણ કર્યું
ત્યારે ત્યાં કેન્દ્રીય દળ સીઆરપીએફના મુઠ્ઠીભર પોલીસ જવાનો હાજર હતા, પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી હુમલાનો સામનો કર્યો અને આખી રાત ચોકી બચાવી રાખી અને યુદ્ધમાં આપણા 6 જવાનો શહીદ થયા તો દુશ્મનના 34 સૈનિકોનો ખાતમો કરી દેવાયો. 1965ના રણજંગની આ અજોડ ઘટના હતી. એક તરફ ભારતની રિઝર્વ પોલીસ ફોર્સ અને સામે પાકિસ્તાન લશ્કર, છતાં પાકિસ્તાન લશ્કર સામે સીઆરપીએફ ભારે પડ્યું અને સરદાર પોસ્ટ પર 9 એપ્રિલે 1965ના સીઆરપીએફના જાંબાજ જવાનોએ પાકિસ્તાની આર્મીને મુંહતોડ જવાબ આપ્યો હતો, જેની યાદમાં દર વર્ષે 9 એપ્રિલે વેલોર દિવસ એટલે કે સીઆરપીએફ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આજે સરદાર પોસ્ટ પાસે બીએસએફ અને સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં શૌર્ય દિવસ કચ્છ સરહદ સરદાર પોસ્ટ ખાતે ઉજવવામાં આવ્યો. 1965 સરદાર પોસ્ટ યુદ્ધમાં શહીદ થયેલા 6 સીઆરપીએફ જવાનોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. સીઆરપીએફ વેસ્ટર્ન સેક્ટરના આઈજી પદ્માકર રાણપીસે અને સીઆરપી ડીઆઈજી રામસિંઘ, રેપિડ એક્શન ફોર્સના અધિકારીઓ અને બીએસએફ ભુજના ડીઆઈજીની ઉપસ્થિતિમાં સન્માન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. અલી મોહમ્મદ ચાકી, જેડેશ ટીવી, કચ્છ. હાલોલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાલોલ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું. હાલોલ શહેર નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજના સાથે જ તે પછી પાસ થયેલ ટોલનાકાથી ગોધરા રોડ સુધીની રોડની ન્યાયિક વિજિલન્સ તપાસ થાય અને જો ભૂગર્ભ ગટર યોજના ફ્લોપ નીવડી હોય તો જે તે લાગતા વળગતા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવે તેવો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા અને હાલોલ પ્રાંત કચેરી ખાતે આમ આદમીના કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા પહોંચી હતા અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. વધુમાં જણાવ્યું કે આવનાર તહેવારો સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો હાલોલ આમ આદમી પરિવાર આપના ઓફિસના પટાંગણમાં પ્રતિક ઉપવાસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમાં બેસી જઈશું, માટે અમારી માંગણીઓ સ્વીકારી તાત્કાલિક ધોરણે ઉપરોક્ત વિષયના અનુસંધાને નક્કર પગલાં ભરી હાલોલ વિધાનસભાની જનતાને ન્યાય આપે તેવી રજૂઆત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી. ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ ગુરુરાજસિંહ ચૌહાણ, ગુપ્તા અજયભાઈ એસ, પરમાર કિરીટભાઈ એમ, જાડેજા જયદેવભાઈ, હિમાંશુ એમ દલવાડી, સંજય એસ સોલંકી, ચૌહાણ હિતેન્દ્રસિંહે, કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી આવેલા રોડ ઉપર ફરી ખાડાઓ પડ્યા. ખાડાઓ પડતા વાહન ચાલકો સહિત રોજિંદુ અવરજવર કરતા લોકો પરેશાન. પ્રાંતિજ નેશનલ હાઈવે 8-3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી બનેલ રોડ અગાઉ પણ તેના કામને લઈને ચર્ચાઓમાં રહ્યો હતો અને આ રોડ ઉપર ફરી અનેક જગ્યાએ ખાડાઓ પડતા રોજિંદુ અવરજવર કરતા વાહન ચાલકો સહિત નગરજનોની પરેશાની વધી છે અને ખાડાઓ પડવાને લઈને નાના વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. તો આ રોડ ઉપર અનેક સંસ્થાઓ, શાળા કોલેજો સહિત સરકારી કચેરીઓ, ઓફિસો પણ આવેલ છે. તો સ્કૂલ કોલેજ સહિત કચેરીઓમાં કામ અર્થે આ રોડ ઉપરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે. તો આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ પણ આવેલ છે અને રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડવાને લઈને રોજિંદુ અવરજવર કરતા લોકોને અકસ્માતનો ભય પણ સતાવે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રોડ ઉપર પડેલ ખાડાઓને લઈને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પણ હાલ તો ઉઠવા પામી છે. નહીં તો હોતાએ ચલતાએ જેવી સ્થિતિ હાલ તો પેદા થઈ છે ત્યારે હવે જોવું એ રહ્યું કે રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં આવશે કે હોતાએ ચલતાએ જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આજરોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ પહાડિયા ખાતે 73 લાખના ખર્ચે ભુવાલથી રેલીઓ જોડતો ડામર રોડનું પેવર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ભિલોડા મેઘરજ વિધાનસભાના ધારાસભ્ય પીસી બરંડા, અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી
ભીખાજી ડામોર, ન્યાય સમિતિના ચેરમેન ચીમનભાઈ મેઘરજ, ભાજપ તાલુકા મહામંત્રી મહેશભાઈ, સરપંચ ગુલાબસિંહ અને અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જયદીપ ભાટિયા, જેડેશટીવી, અરવલ્લી. શ્રી વરુણ કુમાર બરણવાલના હસ્તે પક્ષીઓના મારા અને કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરાયું. ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર જીવ સૃષ્ટિ ગરમી અને તરસનો અહેસાસ કરી રહી છે. આ પરિસ્થિતિમાં અબોલ પંખીઓને ઉનાળામાં દાણો પાણી મળી રહે એ માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી SPCA દ્વારા કલેક્ટર વરુણ કુમાર બરણવાલાના હસ્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આજ રોજ ચકલીઘર પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત કલેક્ટર વરુણકુમાર બરણવાલે હોમગાર્ડ્સની બહેનો, કલેક્ટર કચેરીની સફાઈ કર્મચારીઓ, જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો સહિત ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક તેમજ માટીના પાણીના કુંડા, ચકલીઘર અને મારાનો વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. તો આ પ્રસંગે કલેક્ટર વરુણકુમાર બરણવાલે SPCAના સભ્યોની પ્રવૃત્તિને બિરદાવીને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ નાગરિકોને આ સેવાકીય કાર્યોમાં સહભાગી બનવા અને યોગદાન આપવા અપીલ કરી. પક્ષીઘર અને મારાનો સદુપયોગ કરવા જણાવ્યું હતું. પક્ષીઘર અને મારા લઈ જનાર તમામ નાગરિકોને અબોલ જીવો પ્રત્યે સંવેદના દાખવવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવતા SPCAના સેક્રેટરી ડૉક્ટર ગણેશભાઈ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે પક્ષીઓ માટે મારા અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાના કાર્યક્રમો કલેક્ટરના હસ્તે શુભારંભ કરી જિલ્લાના દરેક તાલુકા મથકે આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ થકી અંદાજે 5000 જેટલા મારા પક્ષીઘર કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી SPCA દ્વારા દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં પક્ષીઓ માટે મારા પાણીના કુંડાનું છેલ્લા 13 વર્ષથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. અશોક રાણાવાસિયા, JDSTV, બનાસકાંઠા. ઉનાળાની શરૂઆતમાં બનાસકાંઠાના પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા આજથી પક્ષીઓના પાણી પીવડાવવા માટે જે સાધનો છે એનું વિતરણનું કાર્યક્રમ આજથી શરૂ કરવામાં આવેલ છે. અને આ બધા તાલુકાઓમાં લગભગ 5000 કિટ્સનું વિતરણ આવનારા દિવસોમાં થવાનું છે. હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી SPCAના બધા મેમ્બર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને હું બધા નાગરિકોને અપીલ કરું છું કે આ ક્ષેત્રમાં આવીને યોગદાન આપે અને આ પ્રક્રિયામાં સહભાગી થાય. વડોદરાના હાલોલ ટોલ રોડ ઉપર કોટંબી કામરોલ ગામના બસ સ્ટેશન નજીક ST બસની અડફેટે બાઇક ઉપર જઈ રહેલા 3ના મોત. પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ સાંજના સમયે કામરોલ કોટબી બસ સ્ટેન્ડ નજીક વડોદરાથી હાલોલ તરફ ટોલ રોડ ઉપર ST બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર ચરોદ નજીકના અમરેશ્વરપુરા ગામના રોશન નટુભાઈ વસાવા, રવિ નટુભાઈ વસાવા અને રાજેશ રજતભાઈ નાયક તમામની આશરે ઉંમર 20 વર્ષની આસપાસ હશે અને તેમનો અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓને લઈને સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ ટોલ રોડના અધિકારી અને જરૂર પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી એક બાજુનો ટ્રાફિક બંધ કરાવી અકસ્માતમાં મોત પામનાર યુવાનોને એમ્બ્યુલન્સમાં જરૂર રેફરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે પોલીસ અકસ્માતના વાહનો હટાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માત કેવી રીતે થયો તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતની જાણ અમરેશ્વરપુરા ગામમાં થતાં ગામના ટોરેટોરા જરોદ ગામે દોડી આવ્યા હતા. કિરણ ગોયલ, JDSTV, પંચમહાલ. દીવ ભોય ન્યાતિવાડી ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દીવ ભોય જ્ઞાતિવાડી ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત અધ્યક્ષ સ્થાને પ્રેસિડેન્ટ વિનયબેન શ્યા અને મુખ્ય મહેમાન તરીકે હિમાંશુભાઈના પિતાએ ઉપસ્થિત આપી હતી.
અતિથિ વિશેષ તરીકે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3B પ્રેસિડેન્ટ શાંતિલાલ કે પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ વેલફેર ફાઉન્ડેશન 3B દેવેન્દ્રભાઈ પંડ્યા, વાઇસ પ્રેસિડેન્ટ 3B ડૉક્ટર મધુકાંત આચાર્ય, સેક્રેટરી 3B પ્રદીપકુમાર એ જોશી, કોઓર્ડિનેટર 3B કલ્પનાબેન જોશી, નેચર વેલફેર ઓફિસર 3B આરિફભાઈ સીડા, વુમન એજ્યુકેશન ઓફિસર 3D મીનાબેન જે વાધમાણી, તેમજ માનવતા મહેમાન વિવેકાનંદ બાપુ મહંત ગુપ્તા, પ્રયાગ દિલવાડા, દીવ બ્રહ્માકુમારી જ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા BK ગીતા દીદી, દીવના રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર એન્ડ SDM મેરચંદભાઈ જમનાદાસ, દીવ ફાઉન્ડર પ્રેસિડેન્ટ જાયન્ટ્સ ગ્રુપ ઓફ નસુરભાઈ જીવાણી, દીવ કાઉન્સિલ ઓફિસર જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ વિશ્વાસભાઈ ફુગરો, ભૂતપૂર્વ કાઉન્સિલ ઓફિસર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3B ગૌરંગભાઈ માટક, ભૂતપૂર્વ કાઉન્સિલ ઓફિસર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના 3B વિભવભાઈ ફુગરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં જાયન્ટ્સ પ્રાર્થના અને ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગ અંતર્ગત દીવ જાયન્ટ્સ પાસ્ટ પ્રેસિડેન્ટ વિનયબેન શાહ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને NDF રાજેશભાઈ જોશી દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરી વર્ષભર દીવ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા શાબ્દિક અને સચિત્ર રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ નાની બારાઓ દ્વારા ખૂબ સુંદર સ્વાગત ગીતની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. યુનિટ 5 યુનિટ ડિરેક્ટર શપથવિધિ ઓફિસર ગુણવંતભાઈ સુખાનંદી દ્વારા આ વર્ષના નવા જાયન્ટ્સ સભ્યો દ્વારા હોદ્દેદારો અને નવનિયુક્ત પ્રેસિડેન્ટ હિમાંશુભાઈ ચૌહાણને શપથ લેવડાવવામાં આવ્યા. ત્યારબાદ પાસ્ટ પ્રેસિડેન્ટ વિનયબેન શાહ દ્વારા નવનિયુક્તિ પ્રેસિડેન્ટ હિમાંશુભાઈને પદભાર સોંપવામાં આવ્યો અને ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ જાયન્ટ્સ પરિવાર દ્વારા નવા પ્રેસિડેન્ટ હિમાંશુભાઈને પુષ્પમાળા પહેરાવીને સન્માનિત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના નવનિયુક્ત પ્રેસિડેન્ટ હિમાંશુભાઈ ચૌહાણ, ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ ડૉક્ટર ભરત ચાવડા, DA વાઇસ પ્રેસિડેન્ટ જમનાદાસ ગેડિયા અને વિનયભાઈ બારિયા, DF રાજેશભાઈ જોશી, જોઈન્ટ DA જિજ્ઞાબેન પટેલ, જોઈન્ટ DF શરદભાઈ પરમાર, અવિશ્વિનીબેન અતિનભાઈ સોશિયલ મીડિયા ઓફિસર વગેરેનું સફળ યોગદાન રહ્યું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના નવનિયુક્ત પ્રેસિડેન્ટ હિમાંશુભાઈ ચૌહાણ દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવો, પાસ્ટ પ્રેસિડેન્ટ અને સભ્યો હૃદયસ આભાર વ્યક્ત કર્યો. આ શપથવિધિ કાર્યક્રમ અંતર્ગત નવનિયુક્ત પ્રેસિડેન્ટ હિમાંશુભાઈની દીકરીએ પિતા વિશે પોતાની કાવ્ય રચના સંભળાવી હતી અને રાઇઝિંગ સ્ટાર ગ્રુપના યુવાનોએ જબરજસ્ત પરફોર્મન્સ રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સહાયક શિક્ષિકા પ્રતિભાબેન સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. નમસ્કાર, હું છું સંજય રાવલ. ZSTV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. વડોદરાના હાલોલ ટોલ રોડ ઉપર કોટંબી કામરોલ ગામના બસ સ્ટેશન નજીક ST બસની અડફેટે બાઇક ઉપર જઈ રહેલા 3ના મોત. ધાગંદા ખાતે અરાઈઝ ગ્રુપ દ્વારા પક્ષીના કુંડા, મારા અને ડીશનું વિતરણ કરવામાં આવ્યું. ઉપલેડા તાલુકાના ગઢાળા ગામે શ્રીમંત ભાગવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. કચ્છ સરહદે ઉજવાયો CRPFનો શૌર્ય દિવસ. હાલોલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાલોલ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી આવેલા રોડ ઉપર ફરી ખાડાઓ પડ્યા. ખાડાઓ પડતા વાહન ચાલકો સહિત રોજિંદું અવરજવર કરતા લોકો પરેશાન.
દીવ ભોઈ ન્યાતિવાડી ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડી ખાતે તળાવમાં પાણી ભરવા પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન લોખંડની મોટી જારી મહિલા પર પડી. કોર્ટમાં કરવામાં આવી હતી ગુનેગાર પિતાની હત્યા. યુપીપી એસસી પાસ કરીને દીકરી બની હતી ડીએસપી. અમદાવાદમાં પત્નીના અફેરથી નારાજ પતિએ મેરામાં પહોંચીને પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો. પીએમએમયુ યોજના હેઠળ 40 કરોડ લોન ખાતામાં 23 લાખ કરોડ મંજૂર કરાયા નાણામંત્રી. હવે કેન્સર પણ મૂળજૂળથી નાબૂદ થશે, 2030 પહેલા વેક્સિન આવી જશે. અમદાવાદ ખાતે સગા ભાઈએ પોતાના ભાઈને જાહેરમાં પતાવી દીધો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.